આ વાતને હજી એક થોડીક વધારે સમજવી છે આપણે. હરીશભાઈ, મેં એવું સાંભળ્યું છે અને સત્ય છે, એકચ્યુઅલી હું તમને હમણાં તો આ ટેકનિક માટે પૂછવા માંગુ છું કે આપણે પ્રાણાયામથી શરીરનું ટેમ્પરેચર ઓછું બી કરી શકીએ. સમજો કોઈને તાવ આવે છે, ટેમ્પરેચરને ઓછું કરી શકે છે ને, એ ટેમ્પરેચરને વધારી પણ શકે થોડું, ભલે થોડુંક બી, એક ડિગ્રી બી જો ખરેખર ફરક પડી શકે તો એના ઘણા બધા ફાયદા છે. બિલકુલ. એવી કંઈ જો પ્રેક્ટિકલ મેથડ હોય તો બતાવો. ઋષિઓ પહેલા તાપમાન જોઈને પોતાને એડજસ્ટ કરતા હતા, તાપમાન સાથે, પ્રકૃતિ સાથે તાદાત્મ્ય કેળવતા હતા. એક તો યુ શેપ ઉપર હોય અને નીચે મોટો દંડ હોય, એને બ્રહ્મદંડ કહેવામાં આવે, અને એ બગલમાં મૂકી દે, એક હાથમાં માળા હોય, અને તપસ્વીઓ જે તપ કરે, તપ કરવા માંગતા હોય, એનાથી એમની ઓરા પાવરફુલ થાય, તેજ થાય અને શક્તિની અનુભૂતિ થાય. એટલે આ રિવર્સ છે. હાજી, રાત્રિ સમય દરમિયાન ધ્યાન કરવું હોય, તપસ્યા કરવી હોય, તો એ લોકો જરૂર ઉલટ કરી દેતા હતા, જમણા બગલમાં બ્રહ્મ દંડ મૂકી દેતા હતા. પણ આમ બી સપોઝ ઠંડીના દિવસો છે, તમારે પ્રેક્ટિસિંગમાં આવવું હોય, ફટાફટ ઉર્જા વધારવી હોય, તો જમણાથી લઈને જમણાથી જ છોડો, જમણાથી સૂર્યનાડી પાવરફુલ કરી દેવાની. તો ઠંડીના દિવસોમાં તો તમારામાં ગરમાટો આવશે એમ કે, અને પછી ગરમ કપડા ઓછી જરૂર પડશે. ઉઠ્યું ને? બિલકુલ બિલકુલ. અને ગરમીના દિવસોમાં તમને બહુ ગરમી લાગે છે, એસી નથી, થોડી વાર પ્રેક્ટિસિંગમાં લાગી દેવાની. માઇન્ડ નું ટેમ્પરેચર ઉપર નીચે ના થાય, અથવા તો ઉપર ગયો તો નીચે કેમ કરવાનું. જ્ઞાન અંદર લેતા જઈએ અને એ જ્ઞાન આપણું જેટલું હજમ થતું જાય એટલી આપણી પરિપક્વતા વધતી જાય. અને જ્યારે એ પરિપક્વતા વધે છે તો નેચરલ છે કે આપણું માઇન્ડનું બેલેન્સ આપણે જાળવી શકીએ. નહીં તો નાની નાની વસ્તુ આપણા માઇન્ડને ડિસ્ટર્બ કરતી રહેશે. કોઈ કંઈ કહી દીધું તો એ ફિલિંગ આવી જશે કે ત્યાં જ્ઞાન છે જ નહીં, કારણ કે બધું જ્ઞાન વિસ્મૃત થઈ ગયું. પરિપક્વતા સારો શબ્દ છે. એટલે એની પરિપક્વતાને ડેવલપ કરવી કે નાની નાની વાતોમાં પણ આપણે આધ્યાત્મિક જ્ઞાનને પ્રયોગ કરીએ. અગર એપ્લિકેશન ન કરીએ તો એ જ્ઞાન ભલે આપણે લીધું પણ એનાથી આપણી પરિપક્વતા ડેવલપ થતી જ નથી. અને જ્યાં પરિપક્વતા નથી તો નાની નાની વાતો પણ આપણને ઇરિટેટ કરશે, માઇન્ડનું ટેમ્પરેચર ઉપર નીચે થવા માંડશે, ગુસ્સો આવશે, ચીડચીડા પણ આવશે. ઇફ યુ કેનોટ પ્રેક્ટિસ પ્રેક્ટિકલ લેવલ, જેમ કે આ ગુસ્સો આવવો એટલે ટેમ્પરેચર વધવું, બરાબર છે. હવે ગુસ્સો આવવાનું સામાન્ય કારણ તો એ છે કે તમારી ઈચ્છા અનુસાર લોકો કામ નથી કરતા. તો યોગ દ્વારા જ્યારે આપણે પોતાની અંદર એ શક્તિ વિકસિત કરીએ છીએ, આપણી પરિપક્વતા જ્યારે વધે છે જ્ઞાનના એપ્લિકેશનથી, તો નેચરલ છે આત્મામાં તાકાત ભરાય છે. એ જ્ઞાનને હજમ કર્યું બરાબર છે. અને જેમ શરીરની અંદર ખોરાકને આપણે હજમ કરીએ તો શરીરની તાકાત બને છે, એ રીતે જ્ઞાનને આપણે હજમ કરીએ અને એપ્લાય કરીએ તો એની તાકાત બને છે. બેન, તમારો ખૂબ ખૂબ ધન્યવાદ. હરીશભાઈ, ખૂબ ખૂબ ધન્યવાદ. ઓમ શાંતિ. થેન્ક યુ. આખી કડીમાં લક્ષ્ય એ છે કે યોગ ઉપર છલ્લો નહીં, પણ ડીપ તમે યોગના રહસ્યને સમજો અને પ્રેક્ટિસ કરતા કરતા જે આખો સર્વાંગીણ વિકાસ જીવનમાં થવો જોઈએ, તમે સ્વસ્થ પણ થાઓ, શાંત થાઓ, સફળ થાઓ, એની અમે તમને સિમ્પલ સિમ્પલ ટેકનિક્સ બતાવવા માંગીએ છીએ. આવતી કડીમાં ફરીથી મુલાકાત થશે. ત્યાં સુધી તમારી રજા લઉં છું. ઓમ શાંતિ. તન મનની તંદુરસ્તીમાં ત્યારે તો આવે સામંજસ્ય, સામંજસ્ય યોગનું રહસ્ય.